नमस्ते विद्यार्थी मित्रों, केम छो? लास्ट लेक्चर में आपणे WH क्वेश्चन्स, हाउ टू मेक अ WH क्वेश्चन्स नी चर्चा करी, जेमा हु, हुम, हुज, व्हाट, वेर, वेन, व्हाय, विच, हाउ, हाउ मेनी, हाउ मच, हाउ ऑफन, हाउ लॉन्ग, सिंस वेन, फ्रॉम वेर, टू हुम, फॉर व्हाट, आ बधा WH प्रश्नों ने आपणे केवी रीते वाक्य रचना होई शके अथवा तो कया समय कयुं WH क्वेश्चन्स वपराय एनी चर्चा करी। फरीथी एक वार હું તમને WH પ્રશ્નની વાક્ય રચના સમજાવી દઉં। સૌપ્રથમ WH ક્વેશ્ચન્સ આવે, ત્યારબાદ હેલ્પિંગ વર્બ। હેલ્પિંગ વર્બ એટલે શું? હેલ્પિંગ વર્બ એટલે ટુ બી, ટુ ડુ, ટુ હેવ, otherwise am, is, am, are, was, were, will, shall, can, could, may, might, must, should, etc. have, has, ke had, and ahi do, does, ke did. Helping verb pachi subject અને પછી તમારો જે સેન્ટેન્સ છે એ સેન્ટેન્સ એઝ ઇટ ઇઝ કન્ટિન્યુ કરવાનું થાય, પણ એક જ જગ્યાએ યાદ રાખવું, ટુ ડુ સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ આવે, બાકી બધામાં એઝ અ રૂલ જે આવતું હોય તે જ આવે, પણ ટુ ડુ એટલે કે ડુ, ડઝ કે ડીડ હોય હેલ્પિંગ વર્બમાં તો ક્રિયાપદનું મૂળ રૂપ આવે। હવે થોડા એક્ઝામ્પલ જોઈ લઈએ આપણે। મિતા સો અ કુકુ ઇન ધ ટ્રી, મિતાએ ટ્રીમાં એક કુકુ જોયું। અંડરલાઈન છે ઇન ધ ટ્રી। તમારો સવાલ હોય ક્યાં જોયું, એટલે સવાલ બનશે વેરથી। ચલો સવાલ છે વેરથી, એક જ સવાલ છે અહીંયા, ડન। અને વાક્ય રચના પ્રમાણે જુઓ, વેર પછી ટુ હેલ્પિંગ વર્બ આવે, હેલ્પિંગ વર્બમાં અહીંયા આ ભૂતકાળ છે, પાસ્ટ ટેન્સ છે, પાસ્ટ ટેન્સ હોય તો હેલ્પિંગ વર્બ તરીકે ડીડ આવે, આ રહ્યું ડીડ, અને ક્રિયાપદનું હંમેશા મૂળ રૂપ આવે શી। રામજી લુક્સ આફ્ટર અવર ગાર્ડન, રામજી અમારા ગાર્ડનની દેખરેખ રાખે છે। રામજી નીચે અંડરલાઈન છે, સવાલ બને કોણ દેખરેખ રાખે છે, કોણ, કોણ એટલે થાય હુ, અને આ હુ એ સૌથી ઈઝી વાક્ય રચના, હુ એ સૌથી ઈઝી વાક્ય રચના છે। નામના સ્થાને હુ લખી દેવાનું, નેક્સ્ટ એઝ ઇઝ, હુ લુક્સ આફ્ટર અવર ગાર્ડન, અવર ટીમ ઇઝ નોન એઝ ધ ગુજરાત લાયન્સ, ગુજરાત, આપણી ટીમ લાયન્સ ગુજરાતના નામે જાણીતી છે। હવે જુઓ, હુ ઇઝ નોન, કોણ જાણીતું છે, તો એ તો આપણી ટીમ જાણીતી છે, પણ અંડરલાઈન આપણી ટીમ નીચે નથી, અંડરલાઈન છે લાયન્સ ગુજરાત નીચે। હવે લાયન્સ ગુજરાત તો અંડરલાઈન છે એટલે એ તો સવાલમાં આવે જ નહીં, પોસિબલ જ નથી। વોટ ઇઝ અવર ટીમ નોન એઝ, આપણી ટીમ કયા નામે જાણીતી છે? કેતન વોઝ ઇન ધ માર્કેટ એટ 8 PM, 8 PM શું છે? સમય,
टाइम केतन मार्केट में क्यारे हतो क्यारे इतले आवशे क्वेश्चन व्हेन बाकी ना त्रणे समझिए जो 8 पीएम नीचे अंडरलाइन छे रे तो आ क्वेश्चन में आवे थी जो त्रणे त्रण में छे कौन हतो कौन हतो क्या हतो आपणे शोधवानुं छे क्यारे हतो ग्रैंडफादर इज अबाउट 89 इयर्स ओल्ड 89 इयर्स उम्र पूछवानी छे ने उम्र एक ज प्रश्न नथी आवे हाउ ओल्ड उम्र माटे एक ज क्वेश्चन छे हाउ ओल्ड इज ग्रैंडफादर गीता हैज बीन स्टडिंग सिंस मॉर्निंग गीता सवार थी वाची रही छे सिंस मॉर्निंग બે વસ્તુ છે આ સમય છે ઓકે સમય બે રીતે પૂછી શકાય હાઉ લોંગ અને સિન્સ વેન હાઉ લોંગ અને સિન્સ વેન પણ સેન્ટેન્સ છે સિન્સ મોર્નિંગ સિન્સ સાથે સવારથી આ ચોક્કસ સમય થયો परफेक्ट टाइमिंग छे એટલે આજ આવે સિન્સ વેન ક્યારથી વાંચી રહી છે સિન્સ વેન સિન્સ મોર્નિંગ ના સ્થાને એવું આપ્યું હોય કે ગીતા હેઝ બીન સ્ટડીંગ ફોર 2 અવર્સ 2 કલાકથી વાંચી રહી છે તો હાઉ લોંગ આવે ક્યારથી બંનેનો મતલબ તો એક્ઝેક્ટલી એવું જ આવે ક્યારથી વાંચી રહી છે પણ સિન્સ વેન એ પ્રોપર પરફેક્ટ ટાઈમ છે એટલે જ વપરાય સિન્સ આપ્યું છે ધેર ઇઝ સમ ટી ઇન ધ મગ મગમાં થોડીક ટી છે મગ એટલે ગ્લાસ કપ થોડીક તો મગમાં કેટલી ચા છે સવાલ આવે કેટલી હવે કેટલું કેટલી આ બે વસ્તુ છે હાઉ મેની અને હાઉ મચ આ બે ડિફરન્સ છે હાઉ મચ એ જથ્થો દર્શાવે છે જે અનકાઉન્ટેબલ હોય અને હાઉ મચ એ સંખ્યા દર્શાવે છે 3, 5, 10 મેની એક્સેટ્રા આ કાઉન્ટેબલ ગણી શકાય હાઉ મેની પછી હંમેશા બહુવચન નું જ નાઉન આવે હાઉ મેની બોયસ હાઉ મેની પેન્સ હાઉ મેની ટ્રીઝ હાઉ મેની ફેન્સ હાઉ મચ સાથે જથ્થો કેટલી ચા તો હાઉ મચ ટી The picnic spot is about 10 km from the school. આજે picnic spot છે એ school થી 10 km દૂરી પર છે. શું બતાવે છે આ અંતર? શું બતાવે છે અંતર? કેટલું દૂર છે અંતર માટે આવે? How far? એક હાઉ ફાર હાઉ મેની ઇઝ ધ પિકનિક સ્પોટ કેટલો આ સમજ આ તો સંખ્યા બતાવે છે નહીં હાઉ મચ હાઉ ઇઝ રોંગ હાઉ ફાર કેટલું દૂર છે પિકનિક સ્પોટ
स्कूल थी। मुकेश अंबानी विजिटेड वडोदरा टू लॉन्च अ न्यू प्रोजेक्ट। मुकेश अंबानी मुलाकात लीधी, सेनी मुलाकात लीधी? वडोदरा ने। केम मुलाकात लीधी? तो टू लॉन्च अ न्यू प्रोजेक्ट, एक नवो प्रोजेक्ट लॉन्च करवा माटे। केम? सवाल बने छे वाई थी। अपने नॉर्मली विचारे सवाल वाई थी बने, ओके वाई। પછી હેલ્પિંગ વર્બ આવે તો વિઝિટેડ ભૂતકાળ છે, હેલ્પિંગ વર્બ આવે ડીડ। હવે વાક્યની શરૂઆતથી લખો કરતા, મિસ્ટર મુકેશ અંબાણી, ક્રિયાપદનું મૂળ રૂપ વિઝિટ વડોદરા, ક્યાં છે આ? તો બે વાય છે, પણ વાય પછી ડીડ હેલ્પિંગ વર્બ આ રહ્યું। The people of Gujarat face a scorching heat in the month of May. May महीना मा गुजरात ना लोगो, May महीना मा गुजरात ना लोगो ने scorching heat, सख्त गर्मी नो face करवो, इतने सामनो करवो पड़े छे। Underline छे in the month of May, May महीना मा। तो सवाल सेना थी बने, क्यारे सामनो करवो पड़े छे, क्यारे एटले वेन, और डब्ल्यूएच पछी हेल्पिंग वर्ब। हेल्पिंग वर्ब मां आ फेस एक क्रिया पद नु मूल रूप छे, सामनो करवो, तो मूल रूप छे ने त्यां डू आवशे। जोई लो वेन डू क्या छे, आ रहे एक के बे शब्दो मळ्यो ऑटोमेटिक तुमने वाक्य मळी ज जाय। ક્યારે ગુજરાતના લોકોને સ્કોર્ચિંગ હીટનો સામનો કરવો પડે છે? હવે અહીંયા જો ક્લીન દેખાય છે તમને, સ્પષ્ટ દેખાય છે ને? ઓકે, અંડરલાઈન છે મહેશના નીચે, મહેશ લિવ્સ ઇન અ રિમોટ વિલેજ, મહેશ દૂરના ગામમાં રહે છે। महेश आ करता छे, करता माटे सवाल शू बने, कोण दूरना गाममां रहे छे, एटले सवाल बनशे हु, कोण? एक ज आंसर छे ए आ। He bought a house to live comfortably। तेणे एक मकान खरीद्युं, सलामत आनंद सगवड़ थी रहवा माटे, कंफर्टेबल, एकदम सलामत आनंद सगवड़ साथे रहवा माटे, तो मकान केम खरीद्यु? केम? वाय? क्या छे क्वेश्चन? आ ત્યારે તમારી પાસે ફૂલ એન્ડ ફાઇનલ એક જ આન્સર છે, તો આખું વાક્યને સમજવાની જરૂર નથી। मौलिक रीड सिक्स रीड्स फ्रॉम ब्लैक बुक, आर ई ए डी आनो मतलब थाय वाचियो, क्रिया छे, एंड आ रीड्स नो मतलब छे लेसन, यूनिट। अंडरलाइन छे सिक्स ना नीचे, मौलिके ब्लैक बुक माथी केटला यूनिट्स वाच्या। હવે કેટલા એટલે સવાલ બને હાઉ મેની, હાઉ મેની યુનિટ્સ એટલે કે રીડ્સ, હોમવર્ક, હાઉ મેની રીડ્સ, એટલે જોઈ લો ક્યાં છે આ બે જગ્યાએ હાઉ મેની રીડ્સ છે। હવે આગળ વાંચવું પડશે, આ રીડ, આ રીડ ના બોલાય પણ રેડ બોલાય, કેમ? ભૂતકાળનું રૂપ છે, મૌલિક રેડ, મૌલિકે વાચ્યા, ભૂતકાળ છે, ઓકે, તો બંનેમાં ડીડ આવ્યું, ચલો એ પણ સરસ। તો આ બંને વાક્યો સેમ આવે છે, ખાલી ફરક છે અહીંયા રીડ છે અને અહીંયા રીડિંગ છે। ડુ ડઝ
के डीड साथे हमेशा क्रियापद नू मूल रूप आवे। There are 12 boys. કેટલા બાળકો? How many boys? અને હંમેશા યાદ રાખો હાઉ મેની પછી બહુવચન જ આવે। આન્સર મળી ગયો તમને। There is some tea. આ ક્વેશ્ચન આવી ગયો। આ ક્વેશ્ચન પણ તમને આગળ મળી જ ગયો છે। હાઉ સમ એટલે કેટલી, તો હાઉ મચ કેટલા કિલોમીટર એટલે હાઉ ફાર હતું। નલિન એન્ડ હિઝ સિબ્લિંગ્સ રીચ ધ થિયેટર વેરી લેટ। થિયેટરમાં ખૂબ મોડા પહોંચ્યા કોણ? બોલો શું આવશે જવાબ, બોલો જવાબ શું આવશે, બોલો આન્સર કોણ પહોંચ્યું લેટ। હુ હેઝ રીચ લેટ, હુ રીચ લેટ, હુ નો મતલબ છે કોણ। પરંતુ આ બંને માંથી પરફેક્ટ આન્સર કયો? તો આજ રીચ્ડ। He won't tell even a single word to you. તે તમને, અંડરલાઈન છે, એક પણ શબ્દ કહેશે નહીં। કોને નહીં કહે? તમને, કોને, હું, બે છે હું અહીંયા, હવે હું પછી હી આવે કે હું પછી વિલ આવે, વિલ, હું, WH પછી હંમેશા હેલ્પિંગ વર્બ આવે। ધ સન હેઝ ટેકન અ લિટલ ફ્રૂટ જ્યુસ ટુડે। સંતે આજે થોડું ફ્રૂટ જ્યુસ લીધું। થોડું, આ લિટલ એ જથ્થો છે, જથ્થા માટે હાઉ મચ આવે, અહીં બે જગ્યાએ હાઉ મચ છે, પણ હાઉ મચ પછી શું આવે? ફ્રૂટ જ્યુસ, તો બંનેમાં સાહેબ એ જ છે ફ્રૂટ જ્યુસ, પણ હેલ્પિંગ વર્બ કયું છે? હેઝ। જો જાતે પ્રયત્ન કરો। વેરી બ્રેવલી, ટુ બ્રેવ પોલીસમેન મેનેજ વેરી બ્રેવલી ટુ કેચ ધ પિક પોકેટ। પિક પોકેટ એટલે ખિસ્સા કાતરું કહી શકીએ। બે પોલીસ વાળાએ ખિસ્સા કાતરુંને પકડવા ખૂબ સારું મહેનત કરી, બ્રેવલી મહેનતપૂર્વક એક એને પકડ્યો। કેવી રીતે? મહેનતપૂર્વક, LY જ્યારે આવે ના થયું ક્રિયા વિશેષણ, અને ક્રિયા વિશેષણ હંમેશા હાઉ થી આવે। હવે ફરક એ છે કે મેનેજ જે છે એ ભૂતકાળ છે, ભૂતકાળ માટે ડીડ આવે। માય ફ્રેન્ડ ડીડ ટુ વિઝિટ્સ, મારા મિત્રએ બે મુલાકાત લીધી। કોણે લીધી? હુ, ધેન આઈ સો અ ગર્લ। ધેન, THEN, ધેન એટલે ત્યારબાદ, ત્યારબાદ મેં એક છોકરી જોઈ, અંડરલાઈન છોકરીની છે। આમ તો
શું જોયું અને કોને જોઈ બે પ્રશ્નો હોઈ શકે. પણ શું એ વસ્તુવાચક પ્રશ્ન હોઈ શકે અને કોને એ કર્મ વ્યક્તિવાચક, તો હું 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 કોને. પાસ્ટ ટેન્સ છે એટલે પાસ્ટ ટેન્સમાં આવશે ડીડ. યસ ही लाइक्स टू कलेक्ट स्टैम्प्स. हाँ, तेने स्टैम्प्स कलेक्ट करवा गमे छे. सवाल आवे शु एने स्टैम्प कलेक्ट करवा गमे छे. लाइक्स आप्यु छे एटले आ सवाल बने डस. अंकिता लिव्स इन जामनगर. जामनगर नी अंदर लाइन छे. सवाल बने क्या रहे छे, क्या माटे शु आवे. The bus stop is 5 kilometers from here. અહીંથી આ બસ સ્ટોપ 5 કિલોમીટર દૂર છે. કેટલું દૂર, અંતર માપવા માટે શું આવે, વારંવાર કહેવાનું ના હોય. શું આવે અંતર માપવા માટે, how far. The glass was broken by the naughty boy. ग्लास एक तूफानी छोकरा द्वारा तोड़वामा आवे. सवाल बने कोना द्वारा, कोना द्वारा. अरे आ समझो आनो इंग्लिश थाय वॉइस नी भाषा मा आनो इंग्लिश थाय बाय हुम. कोना द्वारा बाय हुम आवे. Who broke the glass? કોણે ગ્લાસ તોડ્યો, એ તો ક્યાં જવાબ પૂછે. આપણે તો નોટી બોય આવવું જોઈએ. આ વાક્ય બરાબર છે, Who broke the glass? કોણે તોડ્યો. પણ આ વોઇસ કયો છે, was broken એ પેસિવ વોઇસ છે અને who એ એક્ટિવ વોઇસ ઇન્ડિકેટ કરે છે. એટલે આ પેસિવ વોઇસ નું પેસિવ વોઇસ રાખવા માટે બાય. They left Mumbai 3 days ago. ક્યારે, તેઓએ ત્રણ દિવસ પહેલા મુંબઈ છોડ્યું. ક્યારે છોડ્યું, સવાલ બને શેનાથી બને, વેન. વેન તો એક જ છે બસ, ક્યારે છોડ્યું. વોટ, સોરી, મધર ઇઝ અ વન્ડરફુલ ક્રિએશન ઓફ ગોડ. લેસન નંબર 4 આવશે તમારું આજે છે. માતા એ ભગવાનનું વન્ડરફુલ ક્રિએશન છે. તો મધર એ શું છે, આવે ના આવે, કેમ કે આના નીચે તો અંડરલાઈન છે. શું છે એટલે સવાલ બનશે વોટ, આ ફાઇનલ છે. પણ એક વોટ અહીં પણ છે. હવે જોવાનું કે આ વન્ડરફુલ ક્રિએશન નીચે અંડરલાઈન છે, એટલે આ બે વોટની કોમ્પિટિશનમાં કોણ જીતે. આ વોટ ઇઝ અ મધર, માતા શું છે. He won't tell you even a single word. તે તમને એક પણ શબ્દ કહેશે નહીં. કોને નહીં કહે, તમને. હું બે જગ્યાએ હું છે. Want નું ફૂલ ફોર્મ છે will not. વીલ આવવું જોઈએ, ચલો બંનેમાં વીલ છે. પણ વાક્ય રચના પ્રમાણે WH પછી હેલ્પિંગ વર્બ આવે, અહીં વીલ આવે. નેન્સી કુડ સ્ટે. નેન્સી રોકાઈ શકે. ક્યાં રોકાઈ શકે, ક્યાં. કાકાના ઘરે. વેર, વેર અહીં પણ એક જ છે બસ. જો એટ હુસ પ્લેસ આ રીતે વાક્ય બનાવી શકાય, પણ અહીંયા કુડ છે એટલે આ તો પોસિબલ જ નથી. શુડ પણ પોસિબલ નથી.
આ પણ પોસિબલ નથી, સોરી મિત્રો, આ જ પોસિબલ છે. મેં કીધું ને એટ હુસ પ્લેસ એ પોસિબલ છે, કોના ઘરે, પણ ડબલ્યુ એચ પછી હેલ્પિંગ વર્બ આવે અને હેલ્પિંગ વર્બ છે કુડ, તો અહીંયા કુડ આવવું જોઈએ. વેર કુડ નેન્સી સ્ટે, એટલે આ પદ્ધતિ સાચી છે. એટ હુસ પ્લેસ, કોની ઘરે કુડ નેન્સી સ્ટે, નેન્સી રોકાઈ શકે. You can pay your bill through Paytm દ્વારા. Paytm દ્વારા તમે તમારું બિલ પે કરી શકો. કેવી રીતે પે કરી શકો? કેવી રીતે એટલે શું થાય બોલો? How? કેવી રીતે, હાઉ કેન આઈ પે માય બિલ્સ? હું મારું બિલ, અહીંયા યુ નું શું થયું? આઈ. કેમ તમે એમ કહો છો કે ભાઈ તમે તમારું બિલ પે પેટીએમ દ્વારા કરી શકો, તો સવાલ હશે હું મારું બિલ કેવી રીતે પે કરું? હાઉ, કેવી રીતે, શું કરવું જોઈએ? આ પોસિબલ નથી. અને અહીંયા પેટીએમ તો એ જવાબમાં, સવાલમાં ક્યાંથી આવે? The gardener looks આવી ગયો. Who looks? I like the small painting. શું ગમ્યું? શું એટલે what? What? ફરક એટલો છે કે what did I, પણ ક્રિયાપદ છે like. Right answer is B. The teacher asked Ajay. ટીચરે અજયને પૂછ્યું. શું પૂછ્યું? વોટ. ત્રણ જગ્યાએ વોટ છે. આસ્ક એ પાસ્ટ ટેન્સ છે, એટલે વોટ પછી ડીડ આવે. ઓકે, સરસ. હવે કરતા ટીચર, એટલે અજય નીકળી ગયો. ચલો, ટીચર રાઈટ છે, ટીચર રાઈટ છે. અને આસ્ક નું મૂળ રૂપ આસ્ક. ડન. તો મિત્રો, આ હતા ડબલ્યુ એચ ક્વેશ્ચન્સ. તમારે આ જ રીતે બીજા ક્વેશ્ચન્સ તૈયાર કરવા, કલેક્ટ કરવા, સોલ્વ કરવા, અને જે ના આવે પર્સનલી મને તમે વોટ્સએપ કરી શકો છો. નમસ્તે.